नमस्कार विद्यार्थी मित्रों, हूँ कल्पेश पाणी, रामदेव शाला परिवार वती आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। धोरण 12 विषय अर्थशास्त्र चेप्टर नंबर 2 नी अंदर आज आप आर्थिक वृद्धि ख्याल मर्यादाओ जोवानी छे। तो प्रथम छे, आर्थिक वृद्धि में मात्र परिमाणात्मक परिवर्तनों ज ध्यान में लेवाय छे, एटले के लांबा गाळाना परिवर्तनों। बीजू छे, आर्थिक वृद्धि में राष्ट्रीय आवक अने माथादीठ आवक बन्ने वधे छे, पण संस्थाकीय अने मनोवैज्ञानिक वलणों एटले के विचारधाराओ यथावत रहे छे। त्रीजू छे, आर्थिक वृद्धिनो ख्याल मर्यादित छे, ते मात्र उत्पादन में थतो वधारो एटले के जे वस्तुओ तैयार करीए छीए, आपणे प्रोडक्शन करीए छीए, तेनो वधारो अने एनु वधारानो प्रमाण ज दर्शावे छे। चौथू छे, लोकोनुं कल्याण तेमज तेमां थता फेरफारो जाणवा माटे आर्थिक वृद्धिनो ख्याल बहु उपयोगी बनतो नथी। के लोकोनुं केटलुं कल्याण, कल्याण एटले लोकोनुं सारूं थवुं, तेमज तेमां थता फेरफारो जाणवा आर्थिक वृद्धिनो ख्याल बहु उपयोगी बनतो नथी। आर्थिक विकासनो अर्थ जोईए तो मीनिंग ऑफ इकोनॉमिक्स डेवलपमेंट, विकास आ शब्द आपणे सांभळेलो ज छे। विकास एटले आर्थिक विकास, आजे एशिया, आफ्रिका अने लेटिन अमेरिकाना देशों आर्थिक विकास माटे सक्रिय बन्या छे, त्यारे आपणे समजवू जोईए कि आर्थिक विकास खरेखर छे शुं। आर्थिक विकास एक प्रक्रिया छे અને પ્રક્રિયા એ સ્ટેપ બાય સ્ટેપ સતત ચાલ્યા કરે છે। આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે, તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે। આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, એટલે કે રિયલ નેશનલ ઇન્કમ અને વાસ્તવિક માથાદીઠ આવક બંનેમાં વધારો થાય છે। પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે। આર્થિક વિકાસ એ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, એટલે વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ ગણાય છે। બહુમુખી પ્રક્રિયા છે, બહુમુખી એટલે કે એક કરતાં વધુ, આપણે કેમ બહુમુખ એટલે કે ઘણા બધા મુખી, પણ પરંતુ અહીંયા ઘણા બધા પરિણામ આપનારી છે એટલે બહુમુખી પ્રક્રિયા કહી શકાય। વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે, આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે, સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું પણ બદલાય છે, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે। આપણા દેશના ત્રણ મહત્તમ ક્ષેત્રોમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે, જેમાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે। પ્રચ્છન્ન બેકાર એટલે કે એવા કે જેને પૂરતું સમય અનુસાર કાર્ય મળી રહેતું નથી, એવા પ્રચ્છન્ન બેકાર ખેતી જે લોકોને સૂકી ખેતી હોય એ લોકો બારે માસ ખેતી કરી શકતા નથી, ત્યારે ચોમાસાની ઋતુ સિવાય એ લોકો બેરોજગાર હોય છે, એટલે એવા લોકોને આધુનિક ટેકનોલોજી અમલમાં આવે તેનાથી સમય અને ખર્ચ બચે છે, નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે। આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે। વ્યાખ્યાઓ જોઈએ તો
પહેલું છે, માઇકલ ટોડેરો એવું જણાવે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, એટલે એક કરતાં વધુ પરિણામ આપે છે, એવું માઇકલ ટોડેરો કહે છે. બીજું છે, જીએ મેયરના જણાવ્યા અનુસાર આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, એટલે કે ગરીબીઓની સંખ્યામાં વધારો ન થાય અને આવકની વહેંચણી વધુ અસમાનતા, એનો મિનિંગ કે દેશની કુલ વસ્તી 130 કરોડ અને રાષ્ટ્રીય આવક વડે ભાગતા દરેક વ્યક્તિના ભાગમાં જે આવક આવે છે એટલી આવક દરેક વ્યક્તિ પ્રાપ્ત કરતો થાય તે ખૂબ જરૂરી છે, જેનાથી વધુ અસમાનતા ધારણ ન થાય. તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે, એવું જીએમ મેયર માને છે. ત્રીજું છે, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવનધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય, એવું મેકલપ માને છે. આજના વિડીયોમાં એટલું. જય હિન્દ, જય ભારત.